ભરૂચ જિલ્લાના અંકલેશ્વર શહેરમાં નગરપાલિકા દ્વારા જાહેર માર્ગ પરના દબાણોને પુનઃ દૂર કરવામાં આવ્યા છે. લારી ગલ્લા ઉપરાંત દુકાનદારો દ્વારા ફૂટપાથ પર દબાણ પુનઃ ઊભું કરવામાં આવ્યું હતું, જેના કારણે ટ્રાફિકની સમસ્યા ઊભી થતી હોવાથી બે દિવસીય દબાણ હટાવવા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. નગરપાલિકા દ્વારા જાહેર માર્ગો પર ટ્રાફિકને અડચણરૂપ ઊભા થયેલા દબાણ દૂર કરવા 3 દિવસની મુદત આપવામાં આવી હતી. નગરપાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ અંતર્ગત માઇક વડે વિવિધ વિસ્તાર અને જાહેર માર્ગ પર સ્વૈચ્છિક રીતે દબાણ દૂર કરવા જાહેરાત કરવામાં આવી હતી. એ પૂર્વે નગરપાલિકા દ્વારા દબાણકારોને પોતાના ઊભા કરાયેલા દબાણ સ્વૈચ્છિક રીતે દૂર કરવા માટે તાકીદ કરવામાં આવી હતી અને જાહેર નોટિસ રૂપે નગરપાલિકા દ્વારા મોપેડ પર માઇક વડે શહેરના જાહેર માર્ગ પર જાહેર નોટિસની જાહેરાત કરાઈ હતી અને 3 દિવસમાં આ દબાણ દૂર કરવા જાહેર કરવામાં આવ્યું હતું, જે આજથી નગરપાલિકાના ઇન્ચાર્જ સેનેટરી ઇન્સ્પેક્ટર આસિફ શેખ, સલીમ તબરેઝ સહિત સેનિટેશન વિભાગની ટીમ અને ફાયર વિભાગની ટીમ દ્વારા શહેરના મુખ્ય માર્ગો પર ઊભા કરવામાં આવેલા દબાણોને દૂર કરવામાં આવ્યા હતા. આ ઉપરાંત આંતરિક માર્ગો પરના દબાણ પણ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. ત્યારે અંકલેશ્વર નગરપાલિકાની દબાણ હટાવ કામગીરી દરમિયાન અનેક દબાણકર્તાઓમાં ફફડાટ ફેલાયો હતો. અંકલેશ્વર નગરપાલિકા દ્વારા જે રોડ ઉપરના દબાણો છે અને અંકલેશ્વર નગરપાલિકાના ફૂટપાથ ઉપરના દબાણો હટાવવા માટે 2 દિવસ અગાઉ રિક્ષા દ્વારા જાહેરાત કરવામાં આવેલી હતી અને એ દબાણો હટાવવા આજે સ્થળ ઉપર કામગીરી કરવામાં આવે છે અને જે હજુ પણ ફૂટપાથ ઉપર દબાણો હોય એ લોકોને નગરપાલિકા વતી હું વિનંતી કરું છું, ટ્રાફિકને અડચણરૂપ ન થાય એ માટે દબાણો સ્વયં હટાવી લેવા વિનંતી છે.